નમસ્કાર કેમ છો બધા ને આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ આઠ રાશિઓની તુલના એ પ્રકરણનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ તેની અંદર આપણે દાખલા નંબર એક તો આગળ ભણી ચૂક્યા છીએ તો ત્યાર પછી આપણે તેમાં દાખલા નંબર નો દાખલા નંબર બેનો આપણે દાખલો શીખવાનો છે તો તેની રકમ છે કે કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી છવ્વીસ હજાર ચારસો પ્રતિવર્ષ પંદર ટકાના દરે ચક્રોધિ વ્યાજે લીધા હતા અને બે વર્ષ અને ચાર મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે એને બે વર્ષ અને ચાર મહિના પછી એનો ઉધાર એને ચૂકતે કરવા માટે કેટલી રકમ આપવી પડશે તે આપણે શોધવાનું કીધું છે તો આ દાખલાની અંદર આપણે બે વર્ષ માટે આપણે ચક્રોધી વ્યાજની રીતે વ્યાજ મુદ્દલ શોધવું પડશે બરાબર અને અને ત્રીજા વર્ષનું મુદ્દલ આપણે ચાર વર્ષ માટે સાદું વ્યાજ શોધવું પડશે એટલે કે ચાર મહિનાનું છે એ આપણે સાદું વ્યાજ અને બે વર્ષનું છે એ ચક્રોધી વ્યાજ તો અહીં આપણે છવ્વીસ હજાર ચારસોનું બે વર્ષનું પંદર ટકા લેખે ચક્રોધી વ્યાજ પહેલાં સૌપ્રથમ શોધીશું તે ચક્રોધિ વ્યાજ વ્યાજ મુદ્દલ પર પંદર ટકા લેખે ચાર માસનું સાદું વ્યાજ શોધવાનું છે તો સૌ પ્રથમ પહેલાં આપણે ચક્રોથી વ્યાજ શોધીએ તો તેમાં મુદ્દલ છે મુદ્દલ કેટલી છે મુદ્દલ એટલે આપણે સૂત્ર ચક્રોથી વ્યાજનું સૂત્ર પણ આપણે આગળ શીખી ગયા છીએ મુદ્દલ એટલે કે પી પી કેટલું છે મુદ્દલ કેટલી છે છવ્વીસ હજાર ચારસો અને વ્યાજનો દર કેટલા ટકા છે વ્યાજનો દર છે પંદર ટકા આપેલો છે એટલે આપણે વ્યાજનો દર લખીશું પંદર ટકા અને ત્યાર પછી મુદ્દત એટલે કે વર્ષ કેટલા વર્ષ માટે મૂકેલ છે બરાબર તો બે વર્ષ એટલે કે બે વર્ષ તો આપણે એન બરાબર શું લેવું પડશે બે વર્ષ અહીં મુદ્દત એટલે કે બે વર્ષની છે અને ચક્રોથી વ્યાજમાં એનું સૂત્ર એન બરાબર આપણે બે વર્ષ રાખવાનું છે ત્યાર પછી આપણે એનું સૂત્ર લખવાનું છે કે એ બરાબર પી કાઉસમાં એ વત્તા આર છેદમાં સો કાઉસ પૂરો અને છેદમાં એન ઉપર એન બરાબર તો આ ચક્રોથી વ્યાજ શોધવાનું સૂત્ર છે તો હવે આપણે જેમ સૂત્ર પ્રમાણે રકમ મુક્તિ જવાની છે પી એટલે કેટલા છે છવ્વીસ હજાર ચારસો પછી કાઉસ એક વત્તા આર એટલે કેટલા ટકા પંદર ટકા તો પંદર મૂક્યા ત્યાર પછી છેદમાં સો અને એન એટલે આપણે કેટલા હતા બે હતા તો એન બરાબર બે વર્ષ એટલે કે બે મૂક્યા હવે આપણે એને છવ્વીસ હજાર ચારસો કાઉસની અંદર હવે આ સો છે સો એકા સો કરો બરાબર કે છેદ સરખા કરીએ લસા લઈએ કારણ કે છેદ સરખા કરીને લસાલી એટલે સો આવે ઉપર એટલે કે સો વત્તા પંદર છેદમાં સો ઉપર પાછા બે ત્યાર પછી છવ્વીસ હજાર ચારસો એના એ સોમાં પંદર નાખો એટલે એકસો પંદર છેદમાં બે અને ઉપરના છેદમાં સો અને ઉપર પાછા બેના બે ત્યાર પછી છવ્વીસ હજાર ચારસો ગુણ્યા એકસો પંદર છેદમાં સો કેટલી વાર કરવાના કીધા છે બે વાર કરવાના કીધા છે તો આપણે બે વાર ગુણાકાર રીતે દર્શાવીશું છવ્વીસ હજાર ચારસો ગુણ્યા એકસો પંદર છેદમાં સો ગુણ્યા એકસો પંદર છેદમાં સો તો આ રીતે આપણે તેને દર્શાવ્યા છે બરાબર બે વાર કીધું હવે ઉડાડવાના છેદ તો અહીં જીરો જીરો જતા રહેશે તો આ સો ઉડી ગયા હવે છે બસો ચોસઠ ગુણ્યા એકસો પંદર ગુણ્યા એકસો પંદર આ બધાનો ગુણાકાર કરવાનો છે અને બધાનો આપણે ગુણાકાર કરીશું એટલે આપને જવાબ મળશે ત્રણ હજાર ચોત્રીસ હજાર નવસો ચૌદ એ આપણને જવાબ મળે છે કે ચોત્રીસ હજાર નવસો ચૌદ એ આપણે શું શું ચક્રૌધિ વ્યાજ થયું બરાબર ચક્રૌધ્ધિ વ્યાજ આપણે શોધી લીધું એ આપણને મળી જાય છે ત્યાર પછી આપણે શોધવાનું છે કે બાકીના ચાર માસનું વ્યાજ કેટલું છે આપણે આ જે શોધ્યું છે ને એ બે વર્ષનું છે તો હવે આપણે શોધવાનું છે ચાર માસનું તો તેમાં પણ આપણે પી બરાબર લખવાનું છે ચોત્રીસ હજાર નવસો ચૌદ કારણ કે બાકીના ચાર માસનું વ્યાજ શોધવા માટે આપણે જે એને મુદ્દલ લેવી પડશે આજે ચૌદ ચોત્રીસ હજાર નવસો ચૌદ છે એને આપણે મુદ્દલ લઈ લઈશું વ્યાજ શોધવા માટે એટલે પી બરાબર ચોત્રીસ હજાર નવસો ચૌદ આર બરાબર પંદર ટકા અને ટી એટલે કે ચાર માસ છે ને અને છેદમાં બાર કારણ કે ચાર માસ અડધા છે અને કુલ મહિના કેટલા હોય એક વર્ષના બાર હોય એટલે ચાર છેદમાં બાર હંમેશા મૂકવાના છે હવે આપણે લખવાનું છે સૂત્ર કોનું સાદુ વ્યાજનું એસઆઈ બરાબર પી આર ટી છેદમાં સો આ સાદુ વ્યાજનું સૂત્ર છે તો હવે આપણે સૂત્ર પ્રમાણે મૂકવાના છે પી એટલે કેટલા છે ચોત્રીસ હજાર નવસો ચૌદ ગુણ્યા આર બરાબર આર ગુણ્યા આર એટલે કેટલા પંદર એટલે ગુણ્યા પંદર ગુણ્યા ટી એટલે ચારના છેદમાં બાર એટલે ચાર છેદમાં બાર મૂકીએ આપણે સો તો આવે છે ફરજિયાત સૂત્રમાં એટલે સો અને ગુણ્યા બાર તો આ રીતે દર્શાવી દીધા હવે આપણે કરવાનો છે ગુણાકાર બરાબર કારણ કે આ બધાનો કરીશું બાર પંદર પંદર ચોક સાઠ આપણે આ બંનેનો ગુણાકાર કરી નાખ્યો હવે આપણે બારથી બાર અને આનો ભાંગાકાર કરીશું એટલે એ જે જવાબ મળે તેની સાથે અને પંદર સાઠનો એનો પંદર ચોક સાઠ એટલે એનો કરવાનો તેની સાથે ગુણાકાર એટલે કે આ બધા ઉપરનો ગુણાકાર મળે છે આપણે કેટલો મળે છે સત્તર એક લાખ ચોત્રીસ હજાર પાંચસો સિત્તેર મળે છેદમાં સો હવે આપણે તેને પોઈન્ટ રૂપે જ દર્શાવી દેવાના એક લાખ ચોત્રીસ હજાર ચુમ્મોતેર એક લાખ ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર એને આપણે પોઈન્ટમાં દર્શાવવાનું એટલે પોઈન્ટ કારણ કે છેદમાં સો છે એટલે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું એટલે કે આ આપણને મળે છે સાદું વ્યાજ ચાર માર્ચનું જાદુ વ્યાજ હવે કરવાનું છે આપણે કમલાને વ્યાજ સહિત કેટલી રકમ ચૂકવી પડે છે બરાબર તો ચક્રોથી વ્યાજ અને સાદુ વ્યાજ બંનેનો કર નાખવાનો સરવાળો એટલે કે ત્રણ ચોત્રીસ હજાર નવસો ચૌદ વત્તા એક હજાર સાતસો પિસ્તાલીસ પોઈન્ટ સિત્તેર એનો બધાનો સરવાળો કર્યો એટલે આપણે જવાબ મળે છે છત્રીસ હજાર છસો ઓગણસાઠ પોઈન્ટ સિત્તેર તો આ થઈ ગયું છે કે કમલાએ વ્યાજ સહિત આટલી રકમ ચૂકવવી પડે છે ત્યાર પછી દાખલા નંબર ત્રણ તેની રકમ એવી છે કે ફેબીનાએ બાર હજાર પાંચસો ત્રણ વર્ષ માટે બાર ટકાના દરે સાદા વ્યાજે ઉધાર લીધા અને રાધાએ એ જ રકમ એ જ સમય માટે દસ ટકાના દરે ચક્રોથી વ્યાજે ઉધાર લીધા તો કોણે વધારે વ્યાજ ચૂકવવું પડશે કેટલું એટલે બરાબર બંને અલગ અલગ એકે સાદા વ્યાજે લીધા અને એકે ચક્રવૃદ્ધિ વ્યાજે તો કોણે વધારે વ્યાજ ચૂકવવું પડશે એ આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે શોધીએ ફેબીના માટે બરાબર તો આપણે લખવાનું કે ફેબીના માટે તો ફેબીના માટે મુદ્દલ કેટલી છે મુદ્દલ છે બાર હજાર પાંચસો તેનો વ્યાજનો દર બાર ટકા અને મુદ્દત કેટલા વર્ષની ત્રણ વર્ષની અને આપણે ફેબીના માટે સાદું વ્યાજ શોધવાનું છે બરાબર તો સાદું વ્યાજ બરાબર પીઆરટી છેદમાં સો હવે પી એટલે કેટલા છે બાર હજાર પાંચસો ગુણ્યા આર એટલે બાર ટકા ગુણ્યા ટી એટલે ત્રણ વર્ષ છેદમાં સો તો આ રીતે આપણી રકમ ગોઠવી દીધી હવે છેદ ઉડાડ દઈ જીરો જીરો જતા રહ્યા બરાબર બંને જીરો જતા રહે છે ત્યાર પછી જે વધે તેનો કરવાનો છે ગુણાકાર એકસો પચીસ ગુણ્યા બાર ગુણ્યા ત્રણ તો તેનો ગુણાકાર થાય છે ચાર હજાર પાંચસો એટલે ફેબીના એને સાદા વ્યાજે ચાર હજાર પાંચસો ચૂકવવા પડે બરાબર હવે રાધિકા માટે શોધી એને ચક્રૌધિ વ્યાજે લીધા છે તેની મુદ્દલ છે બાર હજાર પાંચસો વ્યાજનો દર તેનો દસ ટકા છે મુદ્દત તેની ત્રણ વર્ષ એટલે કે એન બરાબર ત્રણ ત્યાર પછી ચક્રોધિ વ્યાજનું સૂત્ર મૂકવાનું છે આ ખાસ સૂત્ર પાકું કરી લેવાનું છે પી કાઉસમાં એક વત્તા આર છેદમાં સો અને કાઉસ પૂરો અને ઉપર એન હવે આપણે સૂત્ર પ્રમાણે મૂકતા જવાના પી એટલે બાર હજાર પાંચસો કાઉસમાં એક વત્તા આર એટલે દસ ટકા એટલે દસ છેદમાં સો કાઉસ પૂરો અને ઉપર મૂક્યા છે ત્રણ કે બરાબર ત્યાર પછી એન એટલે ત્રણ બાર હજાર પાંચસો અને બંનેનો લસા લીધો એટલે કે સો ઉપર જતા રહેશે સો વત્તા દસ છેદમાં સો અને ત્રણ હવે સરવાળો કરવાનો છે બારસો પાંચ બાર હજાર પાંચસો સો વત્તા દસ એટલે એકસો દસ છેદમાં સો અને અહીં ત્રણના ત્રણ હવે કેટલી વાર કરવાના છે બાર હજાર પાંચસો ગુણ્યા એકસો દસ છેદમાં સો એ કેટલી વાર કરવાના કીધા છે ત્રણ વાર આપણે કરવાના કીધા છે તો ત્રણ વાર કરવા એ બરાબર એકસો દસ છેદમાં સો ગુણ્યા એકસો દસ છેદમાં સો ગુણ્યા એકસો દસ છેદમાં સો હવે આપણે જેટલા છેદ ઉડે એટલા ઉડાડી દેવાના તો અહીં ડબલ ઝીરો છે તો આ સો છે તો અહીં ડબલ ઝીરો આ જતા રહેશે પછી આમાંથી એક શૂન્ય આમાંથી અને એક શૂન્ય આમાંથી તો આ રીતે આટલા બધા આપણે શૂન્ય જતા રહ્યા હવે વધે છે શું એકસો પચીસ ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા એકસો દસ હજી આમાંથી એક શૂન્ય જતું રહેશે બરાબર તો આપણે જેટલા શૂન્ય ઉડાડીએ કેટલા ઉડાડી જ દેવાના બરાબર અહીંથી આપણે ઉડાડી દીધા હવે મળે છે આપણને આ બધાનો કરવાનો છે ગુણાકાર ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળે છે સોળ હજાર છસો સાડત્રીસ પોઈન્ટ પચાસ કારણ કે છેદમાં શૂન્ય છે એટલે એ બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો છે તો આ રીતે આપણે તેનો ગુણાકાર કરીશું એટલે આપને એટલો જવાબ મળે છે હવે આપણે જોવાનું કે આપણે ચક્રોથી વ્યાજ કેટલું ચક્રોથી વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું સોળ હજાર છસો સાડત્રીસ પોઈન્ટ પચાસ હવે ચક્રોથી વ્યાજ શોધવાનું છે તો આપણે વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ એટલે કે ચક્રોથી વ્યાજ મુદ્દલમાંથી સાદું વ્યાજ સાદુ મુદ્દલ બાદ કરીશું બરાબર તો વ્યાજ મુદ્દલ શું છે સોળ હજાર છસો સાડત્રીસ પચાસ ઓછા મુદ્દલ કેટલી છે મુદલ છે આપણી બાર હજાર પાંચસો એ કરી પછી એમાંથી કરીને બાદ બાકી એટલે શું મળે છે આપને ચાર હજાર એકસો સાડત્રીસ પોઈન્ટ પચાસ એટલા જવાબ આપને મળે છે એટલે કે ફેબીનાએ વધારે વ્યાજ ચૂકવવું પડશે ફેબીનાને કેટલું વ્યાજ ચૂકવવું પડે છે એને ફેબીનાને ચાર હજાર પાંચસો વ્યાજ ચૂકવવું પડે છે અને રાધિકાને ચાર હજાર એકસો સાડત્રીસ પોઈન્ટ પચાસ એટલું જ વ્યાજ ચૂકવવું પડશે હવે કેટલું વધારે વ્યાજ ચૂકવવું પડે છે બરાબર એ શોધીએ તો ચાર હજાર પાંચસો ઓછા ચાર હજાર એકસો સાડત્રીસ પોઈન્ટ પચાસ એટલે ફેબીનાને ત્રણસો પોઈન્ટ પચાસ રૂપિયા વધારે ત્રણસો પોઈન્ટ પચાસ પૈસા એટલા તેને વધારે વ્યાજ ચૂકવવું પડશે તો આ રીતે આપણો દાખલા નંબર બે અને ત્રણ પૂરો થાય છે ત્યાર પછી દાખલા નંબર ચાર દાખલા નંબર ચાર છે તેની રકમ છે કે મેં જમશેદ પાસેથી જમશેદ પાસેથી બાર હજાર સાદા વ્યાજે છ ટકાના દરે બે વર્ષ માટે ઉધાર લીધા જો મેં આ જ રકમ છ ટકાના દરે પ્રતિ વર્ષના ચક્રોથી વ્યાજે લીધા હોત તો કેટલી વધારાની કિંમત ચૂકવી પડી હોત કે જમશેદ છે એને બાર હજાર રૂપિયા સાદા વ્યાજે લીધા અને છ ટકાના દરે બે વર્ષ માટે બરાબર હવે એ જ રકમ છ ટકાના દરે જ પ્રતિવર્ષના ચક્રોથી વ્યાજ જો લીધા હોય તો કેટલી વધારાની રકમ ચૂકવવી પડે એ આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે શોધી પહેલાં સાદા વ્યાજની કે સાદા વ્યાજમાં જે છે પી એટલે બાર હજાર આર એટલે વ્યાજનો દર બરાબર છ ટકા અને ટી એ મુદ્દત એટલે કે બે વર્ષની સાદા વ્યાજનું સૂત્ર લખવાનું છે પી આર ટી છેદમાં સો પી એટલે બાર હજાર ગુણ્યા આર એટલે છ અને ટી એટલે બે છેદમાં સો હવે છેદ ઉડાડ દઈ એટલે જીરો જીરો જતા રહ્યા ત્યાર પછી વધે છે શું એકસો વીસ ગુણ્યા છ ગુણ્યા બે આટલા વધે છે તેનો કરવાનો છે ગુણાકાર તેનો ગુણાકાર કરીશું તો આપને કેટલા મળે છે એક હજાર ચારસો ચાલીસ મળે છે હવે આ શું મળ્યું છે આ છે સાદું વ્યાજ બરાબર આપણને સાદું વ્યાજ એને આટલા વ્યાજ ચૂકવવું પડે બરાબર સાદા વ્યાજની ગણતી કરે તો અને જો હું એને ચકૃતિ વ્યાજની ગણતરી રૂપે લઉં તો તો પણ આપણે ચક્રોધિ વ્યાજનું સૂત્ર મૂકવાનું છે પી એટલે બાર હજાર આર એટલે છ ટકા ટી એટલે બે વર્ષ એટલે કે એન બરાબર બે હવે ચક્રોથી વ્યાજનું સૂત્ર મૂકીએ આપણે એ બરાબર પી કાઉસમાં એક વત્તા આર છેદમાં સો અને કાઉસ પૂરો અને એન હવે આપણે સૂત્ર પ્રમાણે મૂકી દઈએ બાર હજાર કાઉસમાં એક વત્તા છ છેદમાં સો અને બે બાર હજાર લસાલી એટલે સો ઉપર જતા રહેશે ફરજિયાત સો ઉપર મૂકી દેવાના બરાબર સો વત્તા છેદમાં સો અને બે હવે બાર હજાર હવે સરવાળો સો વત્તા છ એટલે એકસો છ છેદમાં સો અને બે વાર તો બાર હજાર ગુણ્યા એકસો છ છેદમાં સો કેટલી વાર કરવાના છે બે વાર તો આપણે બે વાર ગોઠવી દીધા એને હવે જેટલા છેદ ઉડે છે શૂન્ય એટલે ઉડાડી દેવાના છે તો અહીં ત્રણ શૂન્ય છે પહેલાં તો બે શૂન્ય અહીંથી ઉડી ગયા બે અહીંથી ઉડી ગયા બરાબર એક અહીં છે એટલે એક પાછું અહીંથી ઉડી જશે હવે કરવાનો છે બધાનો ગુણાકાર એટલે બાર ગુણ્યા એકસો છ ગુણ્યા એકસો છ એ ગુણાકાર કરીએ એટલે આપણે જવાબ મળે છે તેર હજાર ચારસો ત્યાંશી પોઈન્ટ વીસ આ દસ છે એનો પોઈન્ટ જગ્યાએ મૂકી દેવાનો છે આપણે બરાબર તો આટલા આપણને જવાબ મળે છે એટલે તેર હજાર ચારસો ત્યાંશી પોઈન્ટ વીસ એ ચક્રોથી વ્યાજની ગણતરી રૂપે વ્યાજ ચૂકવવાનું મળે છે હવે ચક્રોથી વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું છે તેર હજાર ચારસો ત્યાંશી પોઈન્ટ વીસ હવે ચક્રોથી વ્યાજ શોધવાનું છે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરવાની છે એટલે તેર હજાર ચારસો વીસ ઓછા બાર હજાર એટલે કે ચક્રોધી વ્યાજ કેટલું મળે છે ચૌદ એક હજાર ચારસો વીસ એ ચક્રોધી વ્યાજ છે અને આ છે સાદું વ્યાજ હવે મારે વધુ રકમ ચૂકવી ચૂકવાતી રકમ બરાબર તો ચૌદ એક હજાર ચારસો વીસ ઓછા એક હજાર ચારસો ચાલીસ એટલે કે કેટલી વધારે રકમ ચૂકવવી પડી તેતાલીસ પોઈન્ટ વીસ એટલી રકમ વધારે ચૂકવવી પડી હવે ત્યાર પછી છે આપણો દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ જે છે તેની રકમ છે કે વાસુદેવ સાઠ હજારને બાર ટકાના દરે પ્રતિવર્ષ અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે તો તેને છ મહિના પછી કેટલું ચૂકવવું પડે અને એક વર્ષ પછી કેટલી રકમ મળશે તેને પહેલાં તો આપણે એને છ મહિના પછીનું જોઈ લઈએ બરાબર કે છ મહિના પછી તેને કેટલી રકમ મળશે એને સાઠ હજારને બાર ટકાના દરે પ્રતિવર્ષ માટે અર્ધવાર્ષિક ચક્રોથી વ્યાજે રોકે છે બરાબર તો છ મહિના પછીનું પહેલાં આપણે જોઈએ તો પી એટલે સાહીઠ હજાર આર એટલે બાર ટકા બરાબર કારણ કે અર્ધ વાર્ષિક કીધું છે એટલે કે આપણે એને અડધા કરવાના છે બારના અડધા કેટલા થાય છ થાય બરાબર અર્ધ વાર્ષિક કીધું છે એટલે બારના અડધા કરવાના છે છ એટલે છ ટકા મૂકીએ આપણે અને બાર મહિના કુલ હોય એને બે વડે ભાંગીને પણ આપણે કરી શકીએ છીએ કારણ કે એક વર્ષના મહિના કેટલા હોય બાર હોય છે તો એને આપણે બે વડે ભાંગીએ એટલે તો પણ આપણને છ મળી જાય પણ આપણને આમનામ જ ખબર પડી જાય કે અર્ધવાર્ષિક એટલે કે છ ટકા તો આ રીતે આપણે એને છ ટકા અને બાર ટકાના દરેક પ્રતિવર્ષ માટે બરાબર અર્ધવાર્ષિક એટલે કે બારના અડધા ટકા કર્યા છે બારના અડધા ટકા કેટલા થાય બારના અડધા ટકા એટલે છ ટકા થઈ ગયા અને ટી એટલે છ માસ આપણે કીધું અર્ધવાર્ષિક એટલે કેટલા છ માસ એટલે એન બરાબર એક બરાબર ત્યાર પછી આપણે એને સૂત્રરૂપે મૂકીએ કારણ કે ચક્રોધી વ્યાજ એ કીધા છે અર્ધચક્રોધી વ્યાજ પી એટલે સાઠ હજાર કાઉસમાં એક વત્તા આર એટલે છ છેદમાં સો અને એક બરાબર કારણ કે અર્ધવાર્ષિક કીધા છે એક વર્ષ માટે સાઠ હજાર કાઉસમાં સો વત્તા છ છેદમાં સો અને ઉપર એક સાઠ હજાર સો વત્તા છ કરીએ એટલે એકસો છ છેદમાં સો હવે કેટલી વાર એક જ વાર છે તો આપણે એક જ વાર લખ્યા તેને હવે છેદ ઉડાડી દેવાના ઝીરો જીરો ઉડી ગયા કેટલા વધે અહીં ઉપર વધે છે છસો ગુણ્યા એકસો છ તો તેનો કરીશું ગુણાકાર તો આપણને શું જોવા મળે છે ત્રેસઠ અઢાર છસ્સો ત્રેસઠ હજાર છસો એ આપણને છ મહિના પછી રકમ મળશે બરાબર એટલા વ્યાજની હવે આપણે બીજું કીધું છે એક વર્ષના અંતે ચકૃતિ વ્યાજની ગણતરી કરીએ તો કેટલી રકમ મળે તો પણ આપણે એક વર્ષનું પણ કરી જોઈએ પી એટલે સાઠ હજાર આર એટલે બાર ટકા છે ને અર્ધક વાર્ષિક કીધું છે બરાબર એટલે આપણે અડધા ટકા કરવાના એટલે બારના અડધા ટકા છ ટકા અને ટી બરાબર એટલે એક વર્ષ એટલે એન એટલે એન બરાબર કેટલા કીધા કરવાના છે આપણે એન બરાબર આપણે કરવાના છે બે કરવાના છે કારણ કે બે વર્ષ માટે એક વર્ષના અંતે કરવાનું કીધું છે એટલે અહીં મૂકવાના છે બે આપણે તો ચક્રુતિ વ્યાજનું સૂત્ર મૂકી દઈએ કે એ બરાબર પી કાઉસમાં એક વત્તા આર છેદમાં સો ઉપર કાઉસમાં એન હવે સૂત્ર પ્રમાણે રકમ મૂકી દઈ સાઠ હજાર કાઉસમાં એક વત્તા આર એટલે છ ટકા છેદમાં સો કાઉસ પૂરો અને ઉપર બે સાઠ હજાર કાઉસમાં સો વત્તા છ છેદમાં સો કાઉસ પૂરો ઉપર બે હવે સાઠ હજાર ગુણ્યા સો વત્તા છ કેટલી વાર થાય એકસો છ છેદમાં સો અને ઉપર બે ત્યાર પછી સાઠ હજાર ગુણ્યા એકસો છ છેદમાં સો કેટલી વાર કરવાના કીધા છે બે વાર કરવાના કીધા છે બરાબર તો આપણે કર્યા બે વાર તેને લખી નાખ્યા હવે ઉડાડીએ છેદ આપણે છેદ ઉડાડીશું તો અહીં જે છે એ ડબલ ઝીરો છે તો આ ડબલ ઝીરો અને આ ડબલ ઝીરો બે જતા રહ્યા ત્યાર પછી હજી બીજા બે શૂન્ય છે તો એ પણ બે ડબલ ઝીરા છે એટલે ચારે ચાર શૂન્ય જતા રહેશે એકે શૂન્ય રહેશે નહીં પછી શું ઉપર વધે છે ફક્ત છ છ ગુણ્યા એકસો છ ગુણ્યા એકસો છ તેનો કરીશું ગુણાકાર તો આપણે જવાબ મળે છે છ હજાર સડસઠ હજાર ચારસો સોળ સડસઠ હજાર સાતસો ચારસો સોળ એ આપણને ચક્રોથી વ્યાજ મુદ્દલ મળે છે કેટલું મળે છે સડસઠ હજાર ચારસો સોળ એ છે વ્યાજ મુદ્દલ તો આમ વાસુદેવને છ માસ પછી રકમ ત્રેસઠ હજાર છસો છ માસ પછી એને ત્રેસઠ હજાર છસો અને એક વર્ષ પછી સડસઠ હજાર ચારસો સોળ મળશે બરાબર તો આ રીતે આપણે દાખલા નંબર બે ત્રણ ચાર અને પાંચ એટલા દાખલા ગણ્યા તો આ બધા જ દાખલા તમારે પાકી બુકમાં ઉતારી લેવાના છે અસ્તુ